ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. નમસ્કાર અમેરિકા, ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી. પીએમ મોદીએ ત્રીજી વખત વારાણસીથી નોંધાવી ઉમેદવારી. ગંગા પૂજા કરીને કાલ ભૈરવના દર્શન કર્યા બાદ ભર્યું ઉમેદવારી ફોર્મ. ગુજરાતમાં હજુ પણ માવઠાથી રાહત નહીં. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. જેલમાંથી બહાર આવીને અરવિંદ કેજરીવાલે ભાજપ પર કર્યા પ્રહાર. કહ્યું, લખીને આપું છું કે ભાજપની 230થી વધુ સીટ નહીં આવે. માખોડલના દર્શને પહોંચ્યા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા. નરેશ પટેલ સાથે કરી ખાસ મુલાકાત. ક્ષત્રિય સમાજને લઈને કહ્યું કે પાર્ટ 2 અને 3 જેવું કંઈ જ ના હોય. રાજકોટના જીયાણા ગામે માનતાપુરી ન થતા ભક્તે ભગવાનના 3 મંદિર સળગાવ્યા. પૂર્વ સરપંચની પોલીસે ફરિયાદના આધારે કરી ધરપકડ. લોકસભા 2024ની ચૂંટણીને લઈને વારાણસીથી વડાપ્રધાન મોદીએ પોતાનું ચૂંટણી ફોર્મ ભર્યું છે, ત્યારે રાજકોટથી લઈ અને સતત ત્રીજી વખત ફોર્મ ભર્યા સુધીની શું છે સફર, જુઓ આ ખાસ રિપોર્ટમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. આ જ સમયે અમિત શાહ, નડ્ડા, રાજનાથસિંહ સહિત એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા, જેમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ, 20 કેન્દ્રીય મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો, ધારાસભ્યો પણ વારાણસી પહોંચી ગયા હતા. પીએમ નરેન્દ્ર મોદી માટે મહાદેવની કાશી વિશેષ છે, એ શહેર જેના નામથી જ મોદી ભાવુક થઈ જાય છે. ના, મેં યહાં આયા હું, મુજે તો માં ગંગા ને બુલાયા હૈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાત પહેલી વાર કાશીથી ઉમેદવારી પત્ર ભર્યા બાદ કહી હતી. તારીખ હતી 24 એપ્રિલ 2014. આ દિવસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 કલાક સુધી રોડ શો કર્યો હતો. ત્યારે આજે 10 વર્ષ બાદ કાશીમાં પીએમ મોદીની છાપ ચારેકોર છે, પણ માં ગંગા માટે તેમની ભાવુકતા ઓછી નથી થઈ. મેં પહેલી વાર યહાં આયા હું, શાયદ મેરે જીવનમાં હર વાર એસા હી હુઆ હૈ. મુખ્યમંત્રી બના ઉસકે બાદ મેને મુખ્યમંત્રી કી ચેમ્બર દેખી થી. મુખ્યમંત્રી બનને કે બાદ મેને વિધાનસભા ગૃહ દેખા થા. આજ ભી એસા હી એક અવસર આયા હૈ. વડાપ્રધાન માટે 2024 નું નામાંકન પણ ખાસ રહ્યું છે. આનું મોટું કારણ છે માં ગંગા, જેમને તેઓ માં કહે છે. પીએમ મોદીનું માં ગંગા સાથે ખાસ કનેક્શન છે. 14 મેના રોજ જે દાડે નામાંકન ભર્યું, મોદીએ એ દિવસ ગંગા સપ્તમીનો મહાપર્વ ઉજવવામાં આવે છે. માન્યતા છે કે આ જ દિવસે ગંગા નદીનું પૃથ્વી લોક પર અવતરણ થયું હતું. તો ત્રીજી વાર પીએમ મોદી દેશની સાંસ્કૃતિક રાજધાની કાશીથી આશીર્વાદ માંગી રહ્યા છે, જેને એક નેતાના રાજનૈતિક જીવનને બદલી નાખ્યા છે. 2014માં તો મેં કહેતા થા કે માં ગંગાને મુજે બુલાયા હૈ. આજ મેં કહે સકતા હું, મેં અનુભવ કરતા હું કે માં ગંગાને મુજે ગોદ લે લિયા હૈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વાર ફેબ્રુઆરી 2002માં સૌરાષ્ટ્રની રાજકોટ સીટથી વિધાનસભાની ચૂંટણી લડી અને તેઓ જીત્યા પણ ખરી.
મુખ્યમંત્રી બન્યાના 5 મહિના બાદ નરેન્દ્ર મોદીએ એ સીટ પસંદ કરી જે વર્ષ 1966 થી જનસંઘ અને ભાજપ પાસે છે. આ બાદ ડિસેમ્બર 2002માં સીટ બદલી અને મણિનગરથી ચૂંટણી જીત્યા તેઓ. જ્યારે વર્ષ 2014માં ભાજપે તેમને પ્રધાનમંત્રીના ઉમેદવાર બનાવ્યા તો બહુમતી માટે યુપીની 80 અને બિહારની 40 સીટો પર ભાજપ માટે સારું પ્રદર્શન કરવું ખૂબ જ મહત્વનું બની ગયું. અને એટલા માટે જ પીએમ મોદી કાશી આવ્યા અને સૌથી પહેલા કાશી વિશ્વનાથ અને સંકટ મોચન મંદિરમાં પહોંચી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સોમનાથની ધરતીથી બાબા વિશ્વનાથના આશીર્વાદ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા કાશી નગરી. બડોદાને ભી મુજે ભારી મતોં સે વિજયી બનાયા થા, બનારસ ને ભી મુજે ભારી મતોં સે વિજયી બનાયા થા, લેકિન જબ એક સીટ છોડને કી બાત આઈ તો મેને સોચા કે બડોદા કો આગે બઢાને કે લિયે બહોત સારે મેરે સાથી વહાં હૈ, બડોદા કી પ્રગતિ કે લિયે વો કોઈ કમી નહીં રખેંગે, લેકિન કાશી કે લિયે અગર મેં અપના સમય ખપાતા હું તો શાયદ મેરે જીવન કા સંતોષ હો, ઓર ઇસલિયે મેને કાશી કી સેવા કરને કા ચુના. 2014 બાદ ઉત્તરપ્રદેશમાં ભાજપનો એવો ઉદય થયો કે હિન્દી બેલ્ટમાં ભાજપનો પ્રભુત્વ વધવા લાગ્યો. આમાં મહત્વની ભૂમિકા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભજવી. કાશીના સાંસદ હોવાથી અહીં તેઓ સતત આવા જવા લાગ્યા. હવે સવાલ એ છે કે શું ફરીવાર કાશીની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વાર તાજ પહેરાવે છે કે કેમ. આંકડા બતાવે છે કે પીએમ મોદીએ અત્યાર સુધી જેટલી પણ ચૂંટણી લડી છે એ ચૂંટણી તેઓ જીત્યા જ છે. એવું કહેવાય છે કે આ હંમેશા એક તરફી ચૂંટણી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત જીતતા આવ્યા છે. રાજકોટની વાત કરીએ તો વર્ષ 2002માં તેમણે ચૂંટણી લડી અને આશરે 57.32% વોટ શેર તેમને પ્રાપ્ત થયો. જ્યારે વર્ષ 2002માં મણિનગર વિધાનસભાની પેટા ચૂંટણી તેઓ લડ્યા અને વોટ શેર હતો તેમનો 73.29%. વર્ષ 2007ની વાત કરીએ તો વોટ શેર હતો 69.53% અને જીતનો અંતર આશરે 87,161 હતો એ જ મણિનગર વિધાનસભા સીટ પર. વર્ષ 2012ની વાત કરીએ તો વોટ શેર રહ્યો 75.38%. વડોદરા લોકસભા ચૂંટણીની વાત કરીએ તો આમાં મોદીનો વોટ શેર હતો 72.75%. વર્ષ હતો 2014. હવે વાત વારાણસીની કરી લઈએ તો વર્ષ 2014 એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખૂબ જ ખાસ રહ્યો હતો અને વોટ શેર તેમનો હતો 56.37%. વર્ષ 2019માં વારાણસી લોકસભાથી તેઓ ચૂંટણી લડ્યા અને ત્યાં તેમનો વોટ શેર હતો 63.62%. લોકસભા 2024ની ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીએ ઇન્ડિયા ટુડે ગ્રુપ સાથે ખાસ વાતચીત કરી છે અને આ વાતચીત દરમિયાન તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. જુઓ શું કહ્યું. મોજુદા વક્ત મેં હમ સબ જાનતે હૈ કે માં બહેનો કા પ્યાર દુલાર આપકો કિતના મિલતા હૈ. કહીં ભી આપ જાતે હૈ બડે બડે હોર્ડિંગ્સ ઓર પોસ્ટર લેકર લોગ આ જાતે હૈ આંસુઓ કી બોછાર સી હો જાતી હૈ જબ માં બહેને આપકો અપને પાસ દેખતી હૈ તો इसका इम्पैक्ट किस तरह से देख रहे हैं. और मुझे लगता है कुछ ऐसे राजनीतिक सवाल मैं जरूर करूं क्योंकि आपके विरोधियों के बड़े सारे सवाल हैं आपके लिए. तो मैं अब आ जाती हूं उत्तर प्रदेश में. हम हैं, आपने भव्य रोड शो कर लिया है और यूपी की 2014 में 71 सीटें हमने देखी थी, आपने जीती थी 2014 में, 62 सीटें 2019 में जीती थी. अब 2024 के लिए क्या है लक्ष्य उत्तर प्रदेश को लेकर आपका. हम 400 पार के लक्ष्य को लेकर के चल रहे हैं और ये 400 पार ये देश ने कहा है हमको करने के लिए और देश इस मेरे भावना को और देश के आदेश को एक बराबर से ट्यूनिंग है जी. उत्तर प्रदेश तो खैर हमें भरपूर आशीर्वाद देगा ही देगा. हाँ. कोई कमी नहीं रहने देगा. कांग्रेस का खाता भी नहीं खुलेगा. यहाँ पे खाता भी नहीं खुलेगा कांग्रेस का खाता भी नहीं खुलेगा. रायबरेली से तो राहुल गांधी मैदान में हैं.
वो मीडिया के लिए बहुत महत्वपूर्ण परिवार है और मीडिया के लोग उस परिवार को बहुत संभाल भी रहे हैं और शायद उनकी कुछ मजबूरियां रही होगी पिछले 7-8 साल में, तो वो संभाले, मुझे उसके लिए कुछ कहना नहीं है। मैं तो जमीन का आदमी हूँ, गरीब माँ का बेटा हूँ। और ये भी कह रहे हैं आप 40 सीटों के आसपास रहेगी कांग्रेस, तो क्या दक्षिण भारत से उसका सूपड़ा साफ होने जा रहा है? मतलब राजनीतिक पंडित मैं साफ मानता हूँ कि वो वायनाड क्यों छोड़ना पड़ा, उनको क्यों भागना पड़ा, वो पराजय देख चुके हैं। और वायनाड से भागने के बाद रायबरेली आने के निर्णय के पहले उन्होंने अपनी भाषा टोन बहुत ही तीखा कर दिया है और अनाप शनाप चीजें बोल रहे हैं, तो केरल ने उनको बहुत सबक सिखा दिया है। केरल शायद उनको पहचान गया है, उत्तर प्रदेश के लोगों ने हमेशा चलो भाई बड़े उदार चरित लोग हैं यहाँ के, तो उन्होंने चलाया। अब वो कहते तुम हमें दगा दे करके भाग गए थे, चलो भाई अमेठी से हार गए, एक बार भी आए थे क्या? मान ली हार गए, एक बार भी आए थे क्या? यहाँ सपा के साथ है वो, ऐसा है किसके साथ है वो? पहले भी सपा बसपा कांग्रेस तीनों निकल चुके थे, ये दो नौजवान भी पहले रील उतारते थे ट्रक पे चढ़ करके काली बंडी पर जन जैकेट पहन करके, लेकिन उत्तर प्रदेश की जनता इन दोनों को पहचान गई है और उत्तर प्रदेश की जनता ये परिवारवाद को स्वीकार नहीं कर सकती है। उसने देखा है कि और एक अल्टरनेट मॉडल है जो उत्तर प्रदेश के जीवन को बदलता है और योगी जी के नेतृत्व में ये चीजें हुई है, परिवर्तन आया है और उसका असर है। और मुझे याद है जब मेरी माँ ने मुझे कहा था ना कि ये काशी का, तो मैंने कहा माँ मैं कुछ नहीं कर पाया क्योंकि यहाँ सपा की सरकार है, तो उनको मालूम नहीं था सपा क्या होता जी जी। लेकिन मैंने कहा ये चुनाव में हम जीतेंगे, उसके बाद मैं कर पाऊंगा क्योंकि हमें मालूम है, तो लोगों को पता है कि यहाँ बीजेपी की सरकार होना, दिल्ली में बीजेपी की सरकार होना उत्तर प्रदेश का सबसे उत्तम भाग्य। લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન તો ગુજરાતની અંદર પૂર્ણ થઈ ગયું, પરંતુ તે બાદ ભાજપમાં પક્ષ વિરોધી જે લોકોએ કામ કર્યું છે, જે નેતાઓએ ગદ્દારી કરી છે, તેનું લિસ્ટ બનાવવાનું શરૂ કરી દીધું હતું અને એમાં 3 નામ પણ સામે આવ્યા છે। શું આ 3 ગદ્દાર નેતાઓ સામે ભાજપ કોઈ પગલાં લેશે? શું તેમની સામે કોઈ કાર્યવાહી થશે? જુઓ આ રિપોર્ટમાં। 3 દિગ્ગજો ફસાઈ ચૂક્યા છે। આ 3 દિગ્ગજો કોણ છે? આ 3 દિગ્ગજો એ છે કે જેનો ભારતીય જનતા પાર્ટીમાં એક સમયે સૂરજ મધ્યાહ્ન હતો, પરંતુ અત્યારે સ્થિતિ અલગ છે। અત્યારે તેમની પ્રવૃત્તિ પર શંકા કરવામાં આવી રહી છે, તેમણે એક કામ શા માટે કર્યું એ લોકો પણ વિચારી રહ્યા છે। સૌથી પહેલું નામ નારણ કાછડિયા। આ પહેલાં પણ અમે આપને કહ્યું હતું કે ગુજરાતની રાજનીતિ અલગ રહી જાય છે અને અમરેલીની રાજનીતિ અલગ રહી જાય છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અલગ જોવા મળે છે, અમરેલીમાં ભારતીય જનતા પાર્ટી અલગ જોવા મળે છે। અમરેલીમાં એટલો જૂથવાદ છે, એટલા ગ્રુપ છે કે કદાચ ત્યાં રહેનાર વ્યક્તિ હોય એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય તો એ પણ પહેલાં મૂંઝવણમાં મુકાય કે કોની સાથે રહેવું, કોની સાથે ન રહેવું, આની સાથે રહેશું તો આને ખોટું લાગશે, આની સાથે રહેશું તો આપણું કરિયર આ વ્યક્તિ ખતમ કરી નાખશે, આવા સવાલો ત્યાંના કાર્યકર્તાને હોય છે। પરંતુ આજ અમરેલી લોકસભા બેઠક પરથી નારણ કાછડિયા કે જેઓ લોકસભામાં સાંસદ બનતા રહ્યા, એ નારણ કાછડિયા કે જેઓ 2019માં પરેશ ધાનાણીને એ સ્થિતિમાં હરાવે છે કે જ્યારે કોંગ્રેસ અમરેલીમાં ખૂબ જ મજબૂત હતી, એ નારણ કાછડિયા આ વખતે કપાણા ભરત સુતરિયાની ટિકિટ આપવામાં આવી, પરંતુ મતદાન અમરેલીમાં ખૂબ જ ઓછું થયું છે। અમરેલીમાં મતદાન ઓછું થયું ઉપરથી ભરત સુતરિયાની ફરિયાદ પણ છે કે નારણ કાછડિયાએ તેની વિરુદ્ધમાં કામ કર્યું। નારણ કાછડિયા જાહેરમાં કહેતા રહ્યા છે કે ભરત સુતરિયા યોગ્ય ઉમેદવાર નથી। આ નારણ કાછડિયા પણ તે લિસ્ટમાં સામેલ છે, એ 3 નેતાઓમાં નારણ કાછડિયાનું પણ નામ છે। વધારેમાં પુરુષ દિલીપ સંઘાણી સીઆર પાટીલની સામે પડે છે। સીઆર પાટીલ ઈલુઈલું બોલે છે, દિલીપ સંઘાણી તેની સામે બોલે છે અને દિલીપ સંઘાણીને સપોર્ટ નારણ કાછડિયા કરી દે છે। નારણ કાછડિયા દિલીપ સંઘાણીના જન્મદિવસના કાર્યક્રમમાં સ્ટેજ પર પણ જોવા મળે છે। સીઆર પાટીલ નહોતા હાજર, 5-5 ધારાસભ્યો અમરેલીના નહોતા હાજર અમરેલી લોકસભાના, આમ છતાં પણ નારણ કાછડિયા તો આ સમગ્ર વિવાદ પછી પણ સ્ટેજ પર બેઠા હતા, એક નારણ કાછડિયાનું નામ। બીજું નામ છે હકુભા જાડેજા, જામનગર લોકસભા બેઠક પૂનમ માડમ કહેવામાં આવી રહ્યું હતું કે પૂનમ માડમ ઓવર કોન્ફિડન્સમાં ચાલ્યા,
પૂનમ માડમને લાગતું હતું કે નીકળી જશે, પરંતુ અંતિમ દિવસોમાં ખેલ ઊંધો પડ્યો. પૂનમ માડમે જે વિચાર્યું નહોતું તે થયું. તેમના જ પક્ષના હક્કુભા જાડેજા ઉપર આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે તેણે પૂનમ માડમની સામે મત પડાવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે હક્કુભા જાડેજા અંદરખાને એક્ટિવ રહ્યા, કોંગ્રેસને મદદ કરી. આપ કહેશો કે હક્કુભા જાડેજા તો ગધેથર જોવા મળ્યા. હક્કુભા જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તો ક્ષત્રિય સમાજના આંદોલનને શાંત કરવા પાછળ કામ કરતા હતા. હક્કુભા તો અમરેલી પણ ગયા હતા જૂથવાદ ખતમ કરવા માટે. તો આ હક્કુભા કઈ રીતે વિરોધમાં હોઈ શકે? પરંતુ આ વાત સાચી કહી રહ્યા છે કેટલાય સૂત્રો. જે માહિતી મળી રહી છે તે મુજબ હક્કુભા જાડેજાએ બેશક બહાર ક્ષત્રિયોથી વિરુદ્ધ માર્યા, પરંતુ અંદર ખાને જામનગર લોકસભા બેઠક પૂરતો ક્ષત્રિય સમાજની સાથે રહ્યા. હક્કુભા જાડેજાની ટિકિટ કાપવામાં આવી. રીવાબા જાડેજા છે અને હક્કુભાના મનમાં આજે પણ એ વાતને લઈને દુઃખ હોય તેવું લાગી રહ્યું છે. હક્કુભા જાડેજાએ પૂનમ માડમનો ખેલ બગાડ્યો છે અને પૂનમ માડમ અત્યારે વિચારી રહ્યા છે કે જે મુજબ વિચાર્યું હતું કે પરિણામ આવશે એ મુજબ નહીં આવે. બેશક પૂનમ માડમ જીતી પણ જાય પરંતુ લીડ એટલી નહીં હોય. પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજે ખૂબ જ મતદાન કર્યું છે અને હક્કુભા જાડેજાનો રોલ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. આ તમામ હજુ પણ એક નેતા છે, પરંતુ એ તમામ નેતા પર વાત કરીએ એ પહેલાં આપને કહી દઉં કે હજુ તેના પર એક્શન શા માટે નથી લેવામાં આવ્યું એ પણ આપણે ચર્ચા કરીશું. ત્રીજું નામ છે અત્યારના સમયમાં માણાવદર વિધાનસભા બેઠક. માણાવદર પર પેટા ચૂંટણી થઈ. આપને ખબર છે કે અરવિંદ લાડાણી ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટીના, પરંતુ આ જ અરવિંદ લાડાણી એક સમયે કોંગ્રેસમાં હતા. આ અરવિંદ લાડાણી 2022માં જીતી ગયા હતા, પરંતુ એ પહેલા માણાવદરની સીટ કોની કહેવાતી? જવાહર ચાવડા. માણાવદર અને જવાહર ચાવડા જાણે કે એક સમાન હોય તેવું લાગતું હતું. જવાહર ચાવડાએ વર્ષો સુધી માણાવદરમાં રાજ કર્યું, પરંતુ ત્યારબાદ તેમને તેવું થયું કે ચાલો ને ભારતીય જનતા પાર્ટીમાં જઈએ. તેઓ પક્ષ પલટો કરે છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને ત્યારબાદ તેના વળતા પાણી શરૂ થાય છે. પહેલાં તો તેઓ જીતી જાય છે, પરંતુ પછીની સ્થિતિ અલગ જોવા મળે છે. 2022માં અરવિંદ લાડાણી તેમને હરાવી દે છે અને આ અરવિંદ લાડાણીની સામે હાર જોયા બાદ જવાહર ચાવડા ઘર વાપસી કરે છે તેવા પણ સંકેતો જોવા મળે છે. મનસુખ માંડવિયા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા એ માણાવદર જાય છે, પરંતુ જવાહર ચાવડા હાજર નથી રહેતા. આ તમામ સ્થિતિ તેની નારાજગી દર્શાવતા હતા અને પેટા ચૂંટણી જે યોજાઈ માણાવદરની તેમાં પણ જવાહર ચાવડાના પત્ની અને પુત્રએ ખેલ પાડ્યો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં મતદાન તો પૂર્ણ થઈ ગયું છે, તે વચ્ચે ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલાએ નરેશ પટેલ સાથે વાત કરી હતી. જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે પત્રકારોએ તેમને ક્ષત્રિય સમાજના આંદોલન વિશે પૂછ્યું ત્યારે તેમણે શું કહ્યું, આવો સાંભળીએ. મારા ગોંડલિયા પરિચિત પરિવારનો એક ધાર્મિક કાર્યક્રમ, આપણા ખોડલધામના પ્રણેતા માન્ય નરેશભાઈ પટેલ એમાં ખાસ આમંત્રિત છે. હવે સાથે જઈએ તો સારું, કોઈ તારો આગ્રહ હતો. સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ, માતાજીના દર્શન ન થાય બરાબર થઈ, ખોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીંયા આવ્યું છે. કોઈ બીજો રાજકીય જેવો પ્રોગ્રામ નથી, ટોટલ ધાર્મિક ધાર્મિક અને ધાર્મિક પ્રોગ્રામ છે. અહીં ખોડલધામમાં ખોડલની ચર્ચા થાય, સંકલન સમિતિવાળા મિત્રો મળવાના છે અને એ પરમનન્ટ કમિટી છે. ફક્ત આ કામ માટે નહોતા લાગે, એ સંકલન સમિતિ યા ક્ષત્રિય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય. પાર્ટ ટુ પાર્ટ થ્રી એવું એમાં કંઈ ના હોય, કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી આવી મને માહિતી. ઓકે, હું નથી અત્યારે એમાં ત્યારે કરે. દરેકની ચડતી પડતી હોય, દરેકનો ટાઈમ હોય, દરેકની એક મર્યાદા હોય. બીજેપીના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું એટલે હવે ક્યાં પડવાની આશંકાઓ છે અને ક્યાં
હવામાન વિભાગે આગાહી કરી છે કે ધોધમાર વરસાદ પડી શકે છે, તેને લઈને હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ શું કહ્યું જુઓ. મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા બની, એ અસ્થિરતા છે એની અંદર 850 એચપી લેવલે સિયર ઝોન જોવા મળ્યું અને 700 એચપી લેવલે વધુ પડતો ભેજ એકઠો થયો. આ તમામ પરિબળોને કારણે છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર તોફાની વરસાદ પડી રહ્યો છે. આ અસ્થિરતા છે એ અત્યારે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહી છે. અત્યારે મુખ્યત્વે છે એ આ અસ્થિરતા છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર વધારે પડતા સ્થિર છે. ધીમે ધીમે આ આગળ વધી રહી છે, જેની અંદર પણ આજની તારીખે 14 તારીખ અને આવતીકાલે 15 તારીખ એમ બે દિવસ સુધી હજી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. 16 તારીખે પણ વરસાદો છે એ છૂટાછવાયા જોવા મળશે, પણ 16 તારીખથી તીવ્રતા ઘટશે. મુખ્યત્વે જોવા જઈએ તો આજે જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે, જેમાં ડાંગ, વલસાડ, વાપી હોય, નવસારી છે અથવા તો સુરત જેવા વિસ્તારો છે, રાજપીપળા અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છોટાઉદેપુર અને દાહોદ જેવા વિસ્તારો છે, આ તમામ જે વિસ્તારો છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર, એ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં આજે બપોર બાદથી ઘટાડો થશે. અને હવે જે તીવ્રતા આવનારા બે દિવસ છે, જે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ વિસ્તારોમાં વધારે જોવા મળશે, જેમાં ખાસ કરીને આજની તારીખે જે 14 તારીખના રોજ છે એટલે કે આવનારા 24 કલાક સુધી સૌરાષ્ટ્રમાં અતિ તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા હશે જેમાં 24 કલાકની અંદર 1 થી 1.5 ઇંચ અને અમુક જગ્યાએ 1.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાય. આજની તારીખ અને આવતીકાલ બે દિવસ સુધી જ્યાં વરસાદ પડશે ત્યાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે કે આજે અને આવતીકાલ જે વરસાદ પડશે તેમાં ખૂબ ગાજવીજ અને પવનની સ્પીડ વધારે જોવા મળશે. પવનની સ્પીડ છે લગભગ 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે આજ અને આવતીકાલ જે વરસાદ નોંધાવાના છે, જેમાં સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાને વધારે પ્રભાવિત કરશે. કચ્છનું રાપર તાલુકો અને જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તેમાં પણ તીવ્રતા વધારે નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતમાં આજ અને આવતીકાલ બે દિવસ વરસાદ નોંધાશે, પણ મધ્ય ગુજરાતની અંદર હળવા છૂટાછવાયા ઝાપટા અને માત્ર પવનની સ્પીડ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લા આ બંને જિલ્લાઓની અંદર આવનારા બે દિવસ સુધી વરસાદની તીવ્રતા વધારે રહેશે અને પવનની સ્પીડ છે એ પણ 50 કિલોમીટર કરતાં વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. અને ઉત્તર ગુજરાતના જે બીજા વિસ્તારો છે એમાં સાબરકાંઠા હોય અથવા તો મહેસાણા છે કે અરવલ્લી જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટાઓ છે એ આવનારા બે દિવસ જોવા મળે અને ઝાપટાઓ સાથે પવનની સ્પીડ છે એ પણ વધારે જોવા મળશે. એટલે ઓલ ઓવર કહી શકાય કે આજે 12 તારીખથી ચાલુ થયેલું જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ 16 મે સુધી ચાલવાનું છે. અને એમાં પણ આજે 14 તારીખ અને આવતીકાલે 15 તારીખ એમ બે દિવસ સુધી વરસાદની તીવ્રતા છે તે ખૂબ વધારે જોવા મળે તેવું પણ હાલ એક અનુમાન છે. અને 17 તારીખથી ફરીથી એક નવો હીટવેવનો રાઉન્ડ ચાલુ થાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ, મને આપશો રજા, નમસ્કાર. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસેટેસ.